પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સાથે ખાદ્ય વસ્તુના ભાવોમાં થયેલા ભાવ વધારાના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. જોકે તમામ જગ્યાએ પોલીસે કોંગ્રેસીઓની અટકાયત કરી હતી. દેશમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી છે અને તેમાં પણ જીવન જરૂરિયાતના ભાવ તો દજાડી દે તેવા છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલ સાથે દૂધ, ખાદ્યતેલ, રાંધણ ગેસ સહિતના ભાવો પણ આસમાને પહોંચતા આમ આદમીને જીવવું મુશ્કેલ બની રહ્યું છે. કોરોનાની મહામારીને લઈને ધંધા રોજગાર બંધ છે, ત્યારે વધતી મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે કોંગ્રેસ દ્વારા મોરચો મંડાયો છે. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ સહિત ખાદ્ય વસ્તુઓના વધતા ભાવોને લઈને વિરોધ કરાયો હતો. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય તમામ વસ્તુઓ પર ભાજપ સરકાર દ્વારા થયેલા અસહ્ય ભાવ વધારા વિરુદ્ધ સાયકલ યાત્રા યોજાઈ હતી. રેલવે સ્ટેશન ખાતે સુરત શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૈશત દેસાઈ સહિતનાઓની પોલીસે અટકાયત કરી હતી, જ્યારે રિંગરોડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા ગોપાલ પાટીલ સહિતનાઓની સલાબતપુરા પોલીસે અટકાયત કરી હતી, જ્યારે અટવાગેટ વિસ્તારમાં પણ કોંગ્રેસીઓ સાયકલ યાત્રા યોજી બેનરો સાથે વધતી મોંઘવારીનો વિરોધ કર્યો હતો, જેમાં યુવા કોંગ્રેસી કાર્યકરો આસિફ પટેલ, માજીદ પટેલ સહિતનાઓ જોડાયા હતા. સાયકલ યાત્રા કરનારા કોંગ્રેસીઓની પોલીસે 50થી વધુ અટકાયત કરતા કોંગ્રેસીઓ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ સહિત ખાદ્ય વસ્તુઓના ભાવોમાં થયેલા વધારાના વિરોધમાં સાયકલ યાત્રા કાઢી હતી અને ઠેર ઠેર વિરોધ નોંધાવી સરકાર ભાવ વધારો પાછો ખેંચી આમ આદમીને મોંઘવારીમાં રાહત આપે તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.